Good morning, students. In this lecture, we are going to discuss the generalized De Morgan's law for logic. Okay, so first of all, the statement, let P be a propositional function defined on D, then the following holds. Okay, negation of for all x Px is logically equivalent to there exist x such that negation of Px. And the second statement is, negation of there exist x px is logically equivalent to for all x negation of px. Okay, a base statement apne prove karvana chhe. Have logical equivalent batadvu hoy to aa banne statement nu biconditional statement je apanne mare e tautology thai evu apne batadvu pade. Ena mate ni be method chhe, ek to general argument ane truth table dwara. હવે આમાં ટ્રુથ ટેબલ તમે ક્રિએટ કઈ રીતે કરી શકશો એ ખ્યાલ ન આવે એટલે જનરલ આર્ગ્યુમેન્ટથી આપણે આની પ્રૂફ આપશું. ઓકે, સો જનરલ આર્ગ્યુમેન્ટથી પ્રૂફ આપવા માટેની મેથડ કઈ? ફર્સ્ટ સ્ટેટમેન્ટને ટ્રુ અને ફોલ્સ છે એવું, ફર્સ્ટ સ્ટેટમેન્ટ ટ્રુ કન્સિડર કરવાનું અને સેકન્ડ સ્ટેટમેન્ટ પણ ટ્રુ થવું જોઈએ. પછી ફર્સ્ટ સ્ટેટમેન્ટને ફોલ્સ કન્સિડર કરવાનું, સેકન્ડ સ્ટેટમેન્ટ પણ ફોલ્સ થવું જોઈએ. આવું શું કામ? તો કે બાયકન્ડિશનલ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ ક્યારે હોય? જ્યારે બંને સ્ટેટમેન્ટ સાચા હોય ત્યારે, અથવા તો બંને સ્ટેટમેન્ટ ખોટા હોય ત્યારે. ત્યારે જ બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ સાચું થાય. ઓકે, તો જ્યારે આપણે આને ટ્રુ લઈએ તો આ પણ ટ્રુ મળી જાય તો બંને સ્ટેટમેન્ટ ટ્રુ, સો બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો ટ્રુ. આને ફોલ્સ કન્સિડર કરીએ અને આ ફોલ્સ મળી જાય તો બંને સ્ટેટમેન્ટ ફોલ્સ, તો બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ, સો બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. સપોઝ દેટ ધ નેગેશન ઓફ ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ ટ્રુ. ઓકે, આ સ્ટેટમેન્ટ સાચું છે. હવે નેગેશન સાચું છે તો એનું મેઇન સ્ટેટમેન્ટ આ છે, કેવું થાય? ખોટું થાય. ઓકે, ધેન ફોર ઓલ એક્સ, હિયર ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ ફોલ્સ, મેઇન સ્ટેટમેન્ટ ફોલ્સ થશે. હવે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છું, સો ધીસ ઇઝ ધ યુનિવર્સલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ. એ ફોલ્સ ક્યારે થાય? તો કે એટલીસ્ટ વન વેલ્યુની, એક્સની વેલ્યુ માટે સ્ટેટમેન્ટ ખોટું હોય તો આખું સ્ટેટમેન્ટ ફોલ્સ પડે. ઓકે, હેન્સ પી ઓફ ડી ઇઝ ફોલ્સ ફોર સમ ડી બિલોંગ્સ ટુ ડી. ઓછામાં ઓછી એક વેલ્યુ માટે પી ઓફ ડી કેવું થશે? ફોલ્સ થશે. ઓકે, હવે પી ઓફ ડી ફોલ્સ થયું એક વેલ્યુ માટે, ધેર ફોર નેગેશન ઓફ પી ઓફ ડી ઇઝ ટ્રુ ફોર સમ ડી બિલોંગ્સ ટુ ડી. એટલે કે એનું નેગેશન કેવું થઈ ગયું? પાછું ટ્રુ થઈ ગયું. ઓકે, તો આપણને એક ડીની વેલ્યુ એવી મળી ગઈ કે જેથી એનું નેગેશન, પી ઓફ ડીનું નેગેશન કેવું થાય છે? ટ્રુ થાય છે. ઓકે, તો ધેર એક્ઝિસ્ટ ડી સચ દેટ નેગેશન ઓફ પી ઓફ ડી ઇઝ ટ્રુ. ઓકે, ધેર એક્ઝિસ્ટ આને કઈ રીતે લખી શકાય? આ રીતે લખી શકાય, ધેર એક્ઝિસ્ટ ડી બિલોંગ્સ ટુ ડી સચ દેટ નેગેશન ઓફ પી ઓફ ડી ઇઝ ટ્રુ. આવી રીતે લખી શકાય. સો ધીસ ઇમ્પ્લાયઝ ધેટ ધેર એક્ઝિસ્ટ એક્સ. હવે ડીને આપણે કેનાથી રિપ્લેસ કર્યો? એક્સ. ધેર એક્ઝિસ્ટ એક્સ સચ દેટ નેગેશન ઓફ પી ઓફ એક્સ ઇઝ ટ્રુ. ઓકે, એક એક્સ આપણને એવો મળી ગયો કે જેથી નેગેશન ઓફ પી ઓફ એક્સ કેવું થાય છે? ટ્રુ થાય છે. ઓકે, તો સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું આપણે? નેગેશન ઓફ ફોર ઓલ એક્સ પી ઓફ એક્સ, આ સ્ટેટમેન્ટથી સ્ટાર્ટ કર્યું હતું. કેવું થયું હતું? ટ્રુ થયું હતું. આ બાજુનું સ્ટેટમેન્ટ કેવું મળી ગયું આપણને? ટ્રુ. એટલે અહીંથી ટ્રુ સ્ટાર્ટ કર્યું હતું, આ બાજુ મળી ગયું ટ્રુ. ઓકે, તો જ્યારે આ સ્ટેટમેન્ટ ટ્રુ હશે ત્યારે આ સ્ટેટમેન્ટ ટ્રુ મળી ગયું, એટલે આપણું બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ કેવું મળી જાય? ટ્રુ. હવે આને આપણે ફોલ્સ તરીકે કન્સિડર કરીએ. નાવ સપોઝ દેટ નેગેશન ઓફ ફોર ઓલ એક્સ પી ઓફ એક્સ ઇઝ ફોલ્સ. ઓકે, ફોલ્સ કન્સિડર કર્યું. હવે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ઓકે, તો આપણું મેઇન સ્ટેટમેન્ટ કેવું થશે? સાચું થશે. ઓકે, સો ફોર ઓલ એક્સ પી ઓફ એક્સ ઇઝ ટ્રુ, મેઇન સ્ટેટમેન્ટ સાચું થયું. હેન્સ પી ઓફ ડી ઇઝ ટ્રુ ફોર ઓલ ડી બિલોંગ્સ ટુ ડી. સ્ટાર્ટિંગ ફોલ્સથી કર્યું હતું, પછી આપણને શું મેઇન સ્ટેટમેન્ટ સાચું મળ્યું? હેન્સ પી ઓફ ડી ઇઝ ટ્રુ ફોર ઓલ ડી બિલોંગ્સ ટુ ડી. પી ઓફ ડી બધા જ ડી માટે કેવો છે?
ટ્રુ છે એન્ડ સો નેગેશન ઓફ p ઓફ d ઇઝ ફોલ્સ ફોર ઓલ d બિલોંગ્સ ટુ d. ઓકે, નેગેશન ઓફ p ઓફ d ઇઝ ફોલ્સ ફોર ઓલ d બિલોંગ્સ ટુ d. હવે એક્ઝિસ્ટેન્શિયલી ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ ફોલ્સ ક્યારે થાય? કે જ્યારે બધા જ d ની વેલ્યુ માટે એની વેલ્યુ ફોલ્સ હોય. ઓકે, તો અહીંયા નેગેશન ઓફ p ઓફ d ફોલ્સ છે ફોર ઓલ d બિલોંગ્સ ટુ d. ઓકે, સો એનું એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ શું થશે? ધેર એક્ઝિસ્ટ x, નેગેશન ઓફ p ઓફ x ઇઝ ફોલ્સ. ઓકે, કારણ કે આ બધા d ની વેલ્યુ માટે કેવું છે? સ્ટેટમેન્ટ ફોલ્સ છે. ઓકે, બધી d ની વેલ્યુ માટે ફોલ્સ છે તો એનું એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ કેવું થશે? ફોલ્સ થશે. ઓકે, સો ધેર એક્ઝિસ્ટ x, નેગેશન ઓફ p ઓફ x ઇઝ ફોલ્સ. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. So this proves that negation of for all x p of x double implies there exists x such that negation of p of x is tautology. Okay? આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? ફોલ્સ થી સ્ટાર્ટ કર્યું હતું. મેઇન સ્ટેટમેન્ટ આને ફોલ્સ કન્સિડર કર્યું હતું અને આપણનું આ સ્ટેટમેન્ટ પણ ફોલ્સ મળ્યું. પહેલાં આને ટ્રુ કન્સિડર કર્યું હતું તો આ ટ્રુ મળતું હતું અને ફોલ્સ કન્સિડર કર્યું તો આ ફોલ્સ મળ્યું. ઓકે, તો બંને કેસમાં આનું બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ ઓલવેઝ ટ્રુ આવે છે. ઓકે, બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ આવે છે તો ધીસ ઇઝ અ ટોટોલોજી. ઓકે, તો બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટોટોલોજી છે, સો અવર સ્ટેટમેન્ટ ઇઝ લોજિકલી ઇક્વિવેલન્ટ. ઓકે, સો ધીસ ઇઝ ટ્રુ. નેગેશન ઓફ ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ લોજિકલી ઇક્વિવેલન્ટ ટુ ધેર એક્ઝિસ્ટ એક્સ સચ ધેર નેગેશન ઓફ પી એક્સ. હવે બીજું સ્ટેટમેન્ટ જોઈએ. શું છે બીજું સ્ટેટમેન્ટ? નેગેશન ઓફ ધેર એક્ઝિસ્ટ એક્સ સચ ધેટ પી એક્સ ઇઝ લોજિકલી ઇક્વિવેલન્ટ ટુ ફોર ઓલ એક્સ નેગેશન ઓફ પી એક્સ. બીજું સ્ટેટમેન્ટ આ ટાઈપનું છે. હવે પહેલાં આને ટ્રુ કન્સિડર કરી સ્ટાર્ટ કરશું અને આ ટ્રુ છે એવું બતાવશું. ઓકે, જોઈએ. So suppose that negation of there exist x px is true. હવે આ ટ્રુ છે એનો મિનિંગ શું થયો? Then there exist x px is false. આ existential quantified statement કેવું થશે? False થશે. હવે એ false ક્યારે થાય? તો કે બધી જ વેલ્યુ માટે આપણું સ્ટેટમેન્ટ ફોલ્સ હોય ત્યારે. ઓકે, સો હેન્સ p ઓફ d ઇઝ ફોલ્સ ફોર ઈચ d બિલોંગ્સ ટુ d. એટલે કે બધા d ની વેલ્યુ માટે આ સ્ટેટમેન્ટ કેવું થશે? ફોલ્સ થશે. ઓકે, સો નેગેશન ઓફ p ઓફ d ઇઝ ટ્રુ ફોર ઈચ d બિલોંગ્સ ટુ d. તો d ની બધી વેલ્યુ માટે નેગેશન ઓફ p ઓફ d કેવું થશે? ટ્રુ થશે. સો ધીસ ઇમ્પ્લાયઝ ધેટ ફોર ઓલ x નેગેશન ઓફ p x ઇઝ ટ્રુ. ઓકે, યુનિવર્સલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ શું થઈ જશે? પછી ટ્રુ થઈ જશે, કારણ કે બધી જ d ની વેલ્યુ માટે નેગેશન ઓફ p ઓફ d ટ્રુ છે. તો એનું યુનિવર્સલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ ફોર ઓલ x નેગેશન ઓફ p ઓફ x ઇઝ ટ્રુ. ઓકે, તો જ્યારે ટ્રુથી સ્ટાર્ટ કર્યું હતું તો આપણને બીજી બાજુ પણ શું મળી ગયું? ટ્રુ. હવે આપણે ફોલ્સથી સ્ટાર્ટ કરશું. નાવ સપોઝ દેટ નેગેશન ઓફ ધેર એક્ઝિસ્ટ x px ઇઝ ફોલ્સ. ઓકે, સો ધીસ ઇઝ ફોલ્સ, ધેન ધેર એક્ઝિસ્ટ x px ઇઝ ટ્રુ. હવે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે એનો મિનિંગ શું થયો? એટલીસ્ટ વન વેલ્યુ માટે p ઓફ d સાચું થવું જોઈએ. ઓકે, સો હેન્સ p ઓફ d ઇઝ ટ્રુ ફોર સમ d બિલોંગ્સ ટુ કેપિટલ d. એટલે કે એટલીસ્ટ વન વેલ્યુ માટે એ સાચું થાય છે. p ઓફ d ઇઝ ટ્રુ ફોર સમ d બિલોંગ્સ ટુ કેપિટલ d. એન્ડ સો નેગેશન ઓફ p ઓફ d ઇઝ ફોલ્સ ફોર સમ d બિલોંગ્સ ટુ કેપિટલ d. એટલીસ્ટ વન વેલ્યુ માટે નેગેશન ઓફ p ઓફ d કેવું થાય છે? ફોલ્સ થાય છે. ઓકે, તો આપણું યુનિવર્સલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ફોલ્સ થઈ જશે. ઓકે, યુનિવર્સલમાં શું? બધા જ વેલ્યુ ટ્રુ હોય તો જ યુનિવર્સલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ ટ્રુ થાય. હવે આ એક ડીની વેલ્યુ એવી મળી ગઈ કે જેના માટે નેગેશન ઓફ p ઓફ d ફોલ્સ મળે છે, તો યુનિવર્સલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ ફોર ઓલ x નેગેશન ઓફ p x પણ કેવું થશે? ફોલ્સ થશે. ઓકે, તો સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું? આપણે ફોલ્સથી સ્ટાર્ટ કર્યું હતું. આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે એવું સ્ટાર્ટ કર્યું હતું અને બીજી બાજુનું સ્ટેટમેન્ટ પણ આપણને કેવું મળી ગયું? ફોલ્સ મળી ગયું. ઓકે, તો બંને કેસમાં બંનેની વેલ્યુ ટ્રુ ટ્રુ હશે ત્યારે બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ, બંને સ્ટેટમેન્ટની વેલ્યુ ફોલ્સ ફોલ્સ હશે ત્યારે પણ બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ મળે છે.
Okay, so from the above given argument, we obtain that negation of there exists x, px double implies for all x, negation of px is a tautology. Okay, tautology mali gayi. Hence, we get that negation of there exists x, px is logically equivalent to for all x, negation of px. Okay, so this is the generalized De Morgan's law for the logic. Okay, now we will discuss some more typical example of logical equivalence. Okay, so let us see the example number A. What is the A? There exists X such that P of X implies Q of X is logically equivalent to for all X, P of X implies there exists X, Q of X. How prove karvan? So, ye kai rite kariye. Okay. Have aama pan same logic. A statement true che u start karvanu, ani value pan true made che u batadvanu. Pachi a statement false che u start karvanu, ani value pan false made che u batadvanu. Okay. તો ટ્રુ ટ્રુ વેલ્યુ માટે બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ મળશે, ફોલ્સ ફોલ્સ વેલ્યુ માટે બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ ફોલ્સ મળશે. ઓકે, જોઈએ. શું છે સ્ટેટમેન્ટ? ધેર એક્ઝિસ્ટ એક્સ સચ દેટ પી ઓફ એક્સ ઇમ્પ્લાઇઝ ક્યુ ઓફ એક્સ. There exists x such that p of x implies q of x is logically equivalent to for all x p of x implies there exists x q of x. Okay. Now we saw that this biconditional statement is tautology. કારણ કે logical equivalence બતાડવું તો એની definition પ્રમાણે biconditional statement છે એ tautology થાય એવું બતાડવું પડે. તો આપણે start આનાથી કરીએ. Suppose this statement is true. Let assume that there exists x, p of x, such that p of x implies q of x is true. Like આ સ્ટેટમેન્ટ આપણે ટ્રુ છે એવું થાય. ઓકે ઓકે, હવે આ એક્ઝિસ્ટન્શિયલી ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ છે. ઓકે, તો એ ટ્રુ ક્યારે હોય? તો કે એટલીસ્ટ વન વેલ્યુ માટે ટ્રુ થાય ત્યારે. સો ધેર એક્ઝિસ્ટ ડી સચ દેટ p ઓફ d ઇમ્પ્લાયઝ q ઓફ d ઇઝ ટ્રુ. એટલીસ્ટ વન વેલ્યુ માટે p ઓફ d ઇમ્પ્લાયઝ q ઓફ d ટ્રુ થશે. એને સ્ટેટમેન્ટ રિઝલ્ટ એ આપી દીધું. નાવ અવર એમ ઇઝ ટુ શો દેટ, હવે આપણે સ્ટાર્ટિંગ ટ્રુ થઈ ગયું તો આ બાજુ પણ આપણે શું આ સ્ટેટમેન્ટ પણ ટ્રુ થાય એવું બતાડવું પડે. સો નાવ અવર એમ ઇઝ ટુ શો દેટ ફોર ઓલ x p ઓફ x ઇમ્પ્લાયઝ ધેર એક્ઝિસ્ટ x q ઓફ x ઇઝ ટ્રુ. આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે એને ટ્રુ બતાડવું છે. Okay, since it is known that conditional statement is true when hypothesis is false. હવે આપણી પાસે આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ ક્યારે થશે? તો કે એક તો બે પોસિબિલિટી. પહેલા તો હાઇપોથિસિસ ફોલ્સ હશે ત્યારે તો એ ટ્રુ થવાનું જ છે, કારણ કે આની વેલ્યુ ઉપર એ ડિપેન્ડ કરતું નથી. આની વેલ્યુ ટ્રુ હોય કે ફોલ્સ હોય, કન્ડિશનલ સ્ટેટમેન્ટની હાઇપોથિસિસ ફોલ્સ હોય એટલે આખું સ્ટેટમેન્ટ ટ્રુ થઈ જશે. અને બીજું, આની વેલ્યુ ટ્રુ હશે ત્યારે આની વેલ્યુ પણ ટ્રુ મળવી જોઈએ. ઓકે, હવે પેલું શું લઈએ આપણે? ધારો કે હાઇપોથિસિસ ફોલ્સ છે. સો વેન એવર ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ ફોલ્સ, ઇન ધીસ કેસ વી આર ડન. ઓકે, હાઇપોથિસિસ ફોલ્સ હશે તો આપણું આખું સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ટ્રુ થઈ જશે. ઓકે, તો હવે બાકી શું રહ્યું? હવે બાકી રહ્યું, સપોઝ ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ ટ્રુ. બાકી શું રહ્યું? આ ફોલ્સ હોય ત્યારે તો આપણું કામ પૂરું થઈ ગયું, આપણું આ સ્ટેટમેન્ટ ટ્રુ થઈ ગયું. એટલે કે આ બાજુ આપણે અહીંયા ટ્રુથી સ્ટાર્ટ કર્યું હતું અને આ બાજુનું આ સ્ટેટમેન્ટ પણ ટ્રુ મળી ગયું. હવે બીજો કેસ કયો મળ્યો? સપોઝ આપણી હાઇપોથિસિસ કેવી છે? ટ્રુ છે. એટલે કે અત્યારે ફોલ્સ કન્સિડર કરી હતી તો કામ પતી ગયું. હવે ટ્રુ કન્સિડર કરીએ ત્યારે શું થાય છે? ઓકે, સો નાવ સપોઝ દેટ ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ ટ્રુ. આપણી હાઇપોથિસિસ કેવી છે? ટ્રુ છે. So therefore, P of D is true for all D belongs to D. Okay, universal quantified statement છે એટલે કે બધી D ની વેલ્યુ માટે આપણું સ્ટેટમેન્ટ P of D સાચું થશે. So P of D is true for all D belongs to D. But from one,
from result A. આપણો રિઝલ્ટ એ માં શું છે? P of D implies Q of D is true. રિઝલ્ટ એ એવું છે ને આપણી પાસે. હારી there exists D such that P of D implies Q of D is true. હવે P of D ની વેલ્યુ તો બધા D માટે સાચી છે, એટલે આ એક D તામાં આવી જ જશે ઓલરેડી. ઓકે, સો રિઝલ્ટ એ ઉપરથી આપણને શું મળ્યું? P of D implies Q of D is true. ઓકે, હવે P of D ની વેલ્યુ તો ટ્રુ છે જ ઓલરેડી. હવે કન્ડિશનલ સ્ટેટમેન્ટની હાઇપોથિસિસ ટ્રુ હોય તો એનું કન્ક્લુઝન મસ્ટ બી ટ્રુ, તો જ આખું સ્ટેટમેન્ટ ટ્રુ થાય. હવે અહીંયા હાઇપોથિસિસ ટ્રુ છે અને કન્ડિશનલ સ્ટેટમેન્ટ ટ્રુ છે. ઓકે, તો એનું કન્ક્લુઝન પણ કેવું હોવું જોઈએ? સાચું જ હોવું જોઈએ. ઓકે, સો ક્યુ ઓફ ડી ઇઝ ઓલ્સો ટ્રુ. તો ક્યુ ઓફ ડીની વેલ્યુ પણ ટ્રુ મળી ગઈ. સો ધેર એક્ઝિસ્ટ એક્સ, આપણને એક ડી એવો મળ્યો કે જેથી ક્યુ ઓફ ડીની વેલ્યુ ટ્રુ મળી ગઈ. ઓકે, એક ડી આપણને મળી ગયો. ઓકે, સો ધેર એક્ઝિસ્ટ એક્સ. હવે એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટમાં એક વેલ્યુ માટે જો સાચું હોય તો આખું સ્ટેટમેન્ટ સાચું થાય. તો એક વેલ્યુ ડી એવી મળી ગઈ જેથી ક્યુ ઓફ ડીની વેલ્યુ ટ્રુ મળે છે. ઓકે, તો એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ આપણું કેવું થઈ જશે? સાચું. સો ધેર એક્ઝિસ્ટ એક્સ, ક્યુ ઓફ એક્સ ઇઝ ટ્રુ. ઓકે, આ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ટ્રુ થઈ જશે. ઓકે, તો સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? આની વેલ્યુ આપણે ટ્રુ કન્સિડર કરી હતી, તો આની વેલ્યુ પણ આપણને ટ્રુ મળી ગઈ. ઓકે, તો આપણું આ બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ કેવી મળી ગઈ? ટ્રુ. ઓકે, સો ધીસ બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ મળી ગઈ. ઓકે, તો વેનેવર આ બાજુનું સ્ટેટમેન્ટ જ્યારે ટ્રુ હશે, ઓકે, સ્ટાર્ટ આપણે અહીંથી કર્યું હતું, ત્યારે આ બાજુનું સ્ટેટમેન્ટ પણ કેવું થશે? ટ્રુ થશે. એના માટે બે પાર્ટ પડ્યા, તો કે આની હાઇપોથિસિસ છે એ ફોલ્સ હોય તો ઇન એ કેસમાં તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ સાચું થઈ જશે. હવે હાઇપોથિસિસ ટ્રુ છે, આ ટ્રુ છે, તો આની વેલ્યુ પણ ટ્રુ થવી જોઈએ. તો એ આપણે બતાવ્યું, આની વેલ્યુ પણ ટ્રુ થાય છે, એટલે આપણું આખું આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ટ્રુ થઈ ગયું. તો અહીંયા ટ્રુ વેલ્યુ હતી, તો આની વેલ્યુ પણ ટ્રુ આપી, ટ્રુ મળી ગઈ. ઓકે, તો આ બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે એની વેલ્યુ પણ કેવી મળે? ટ્રુ. હવે લેટ એઝ્યુમ ધેટ ફોર ઓલ સોરી ધેર એક્ઝિસ્ટ એક્સ સચ ધેટ પી ઓફ એક્સ ઇમ્પ્લાઇઝ ક્યુ ઓફ એક્સ ઇઝ ફોલ્સ. આની વેલ્યુ કેવી આપણે કન્સિડર કરી? ફોલ્સ કન્સિડર કરી. ઓકે, ફોલ્સ છે. ઓકે, તો હવે આ એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ છે, એટલે કે એની વેલ્યુ ફોલ્સ ક્યારે હોય? તો કે બધી જ ડીની વેલ્યુ માટે એ સ્ટેટમેન્ટ ફોલ્સ હોય ત્યારે. સો પી ઓફ ડી ઇમ્પ્લાઇઝ ક્યુ ઓફ ડી ઇઝ ફોલ્સ ફોર ઓલ ડી બિલોંગ્સ ટુ કેપિટલ ડી. એટલે કે આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ ફોલ્સ થશે ફોર ઓલ ડી બિલોંગ્સ ટુ કેપિટલ ડી. હવે કન્ડિશનલ સ્ટેટમેન્ટ એક જ કન્ડિશનમાં ફોલ્સ થાય, હાઇપોથિસિસ ટ્રુ હોય અને કન્ક્લુઝન ફોલ્સ હોય. ઓકે, સો ફોર એની ડી બિલોંગ્સ ટુ ડી, પી ઓફ ડી ઇઝ ટ્રુ, એટલે કે હાઇપોથિસિસ ટ્રુ છે એન્ડ ક્યુ ઓફ ડી ઇઝ ફોલ્સ અને કન્ક્લુઝન ફોલ્સ છે. ઓકે, સો ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ ટ્રુ. ઓકે, બધા ડી માટે આની વેલ્યુ ટ્રુ. સો ફોર ઓલ એક્સ યુનિવર્સલ સ્ટેટમેન્ટ આનું શું થશે? ટ્રુ થશે. ફોર ઓલ એક્સ પી એક્સ ઇઝ ટ્રુ એન્ડ ધેર એક્ઝિસ્ટ એક્સ ક્યુ ઓફ એક્સ ઇઝ ફોલ્સ. ઓકે, એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ફોલ્સ થશે, કારણ કે બધી ડીની વેલ્યુ માટે ફોલ્સ છે. ઓકે, સો ફોર ઓલ એક્સ પી એક્સ ઇમ્પ્લાઇઝ, હવે આની વેલ્યુ આપણી પાસે કેવી મળી? ટ્રુ મળી. આ બાજુની વેલ્યુ કેવી મળી? ફોલ્સ મળી. તો આને આપણી હાઇપોથિસિસ ગણીએ, આને આપણું કન્ક્લુઝન ગણીએ, તો આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ આપણને મળશે. તો ફોર ઓલ એક્સ પી એક્સ ઇમ્પ્લાઇઝ ધેર એક્ઝિસ્ટ એક્સ ક્યુ એક્સ, આ કન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ કેવી થશે? ફોલ્સ થશે, કારણ કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ વેલ્યુ ફોલ્સ ક્યારે? હાઇપોથિસિસ ટ્રુ હોય અને કન્ક્લુઝન ફોલ્સ હોય. તો જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું અહીંયાથી, આ સ્ટેટમેન્ટને આપણે ફોલ્સ કન્સિડર કરીને સ્ટાર્ટ કર્યું, ત્યારે આપણને આ સ્ટેટમેન્ટ પણ કેવું મળ્યું? ફોલ્સ મળી ગયું. ઓકે, એટલે કે જ્યારે આ સ્ટેટમેન્ટને આપણે ફોલ્સથી સ્ટાર્ટ કરશું, ત્યારે આ સ્ટેટમેન્ટ પણ ફોલ્સ મળે છે, એટલે કે બંનેની વેલ્યુ ફોલ્સ ફોલ્સ. ઓકે, તો બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે આ આખું, એની વેલ્યુ કેવી થશે? ટ્રુ થશે. ઓકે, તો ઇન આઈધર કેસ ધ ટ્રુથ વેલ્યુ ઓફ ધીસ બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ.
Okay, so this biconditional statement is a tautology. હવે બાયકન્ડિશનલ સ્ટેટમેન્ટ ટોટોલોજી છે તો આપણને શું મળી ગયું? લોજિકલ ઇક્વિવેલન્સ મળી ગયું. ઓકે, સો ધીસ ટુ સ્ટેટમેન્ટ્સ આર લોજિકલી ઇક્વિવેલન્ટ. ઓકે, હવે એ જોઈ દો, એ આપણે કમ્પ્લીટ થઈ ગયું. આ કેવા એક્ઝામ્પલ છે? લોજિકલ ઇક્વિવેલન્સના એક્ઝામ્પલ છે. ઓકે, હવે બી જોઈએ. So there exists x such that p of x or q of x is logically equivalent to there exists x p of x or there exists x q of x. હવે આમાં પણ સેમ મેથડ, બાયકન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ મળવી જોઈએ. એટલે કે પહેલાં આની વેલ્યુ ટ્રુ છે એવું સ્ટાર્ટ કરશું, એટલે આની વેલ્યુ પણ ટ્રુ મળશે. આની વેલ્યુ ફોલ્સ છે એવું સ્ટાર્ટ કરશું, એટલે આની વેલ્યુ પણ ફોલ્સ મળશે. ઓકે, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આનું બાયકન્ડિશનલ સ્ટેટમેન્ટ છે એ ટોટોલોજી છે. ટોટોલોજી છે એટલે આ બંને વચ્ચે લોજિકલ ઇક્વિવેલન્સ છે. તો જોઈએ. સો સપોઝ દેટ ધેર એક્ઝિસ્ટ એક્સ પી ઓફ એક્સ ઓર ક્યુ ઓફ એક્સ ઇઝ ટ્રુ. આની વેલ્યુ ટ્રુ છે. હવે ધીસ ઇઝ એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ. એની વેલ્યુ ટ્રુ ક્યારે હોય? તો કે કોઈ એક વેલ્યુ માટે ટ્રુ હોય ત્યારે. ઓકે, ધેન ફોર સમ ડી બિલોંગ્સ ટુ ડી p of d or q of d is true. એટલે કે અંદરની વેલ્યુ, સ્ટેટમેન્ટની વેલ્યુ કેવી થશે? ટ્રુ થશે. ધેન આઈધર p of d, હવે ધીસ ઇઝ ઓર સ્ટેટમેન્ટ. ઓકે, ડિસજંકશન. હવે ડિસજંકશન ટ્રુ ક્યારે હોય? કોઈ પણ એક સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ હોય ત્યારે. સો ધેન આઈધર p of d ઇઝ ટ્રુ ઓર q of d ઇઝ ટ્રુ. કાં તો p of d ની વેલ્યુ ટ્રુ હશે અથવા q of d ની વેલ્યુ ટ્રુ હશે. ઓકે, તો એક ડી આપણને એવો મળી ગયો કે જેથી પી ઓફ ડી ની વેલ્યુ ટ્રુ હોય અથવા ક્યુ ઓફ ડી ની વેલ્યુ ટ્રુ હોય. ઓકે, સો હેન્સ આઈધર ધેર એક્ઝિસ્ટ એક્સ પી ઓફ એક્સ ઇઝ ટ્રુ ઓર ધેર એક્ઝિસ્ટ એક્સ સચ દેટ ક્યુ ઓફ એક્સ ઇઝ ટ્રુ. એક ડી ની વેલ્યુ માટે આપણને આ સ્ટેટમેન્ટ મળી ગયું. આઈધર ધેર એક્ઝિસ્ટ એક્સ, અહીંયા પી ઓફ, આઈધર પી ઓફ ડી ની વેલ્યુ ઇઝ ટ્રુ ઓર ક્યુ ઓફ ડી ઇઝ ટ્રુ. ઓકે, સો either there exists x such that p of x is true or there exists x such that q of x is true. તો હવે આ બંને સ્ટેટમેન્ટ પણ પાછા કેનાથી જોડાયેલા છે? ઓર સ્ટેટમેન્ટથી જોડાયેલા છે. ઓકે, સો હિયર ઓર ઇઝ લોજિકલ કનેક્ટિવ. સો ધીસ ઇઝ ધ ડિસજંકશન ઓફ ધીસ ટુ સ્ટેટમેન્ટ્સ. ઓકે, ધેર ફોર ધેર એક્ઝિસ્ટ x p of x or there exists x q of x is true. ઓકે, કારણ કે આ ટ્રુ છે અથવા તો આ ટ્રુ છે. ઓકે, સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો ટ્રુ. ઓકે, તો આપણે આ સ્ટેટમેન્ટ છે ટ્રુથી સ્ટાર્ટ કર્યું હતું, તો આ સ્ટેટમેન્ટ પણ ટ્રુ મળી ગઈ. એટલે એ બે વચ્ચેનું બાયકન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ ટ્રુ થશે. નાવ સપોઝ દેટ ધેર એક્ઝિસ્ટ એક્સ પી ઓફ એક્સ ઓર ક્યુ ઓફ એક્સ ઇઝ ફોલ્સ. આની વેલ્યુ ફોલ્સ છે. હવે એક્ઝિસ્ટેન્શિયલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ ફોલ્સ ક્યારે થાય? જ્યારે બધા ડીની વેલ્યુ માટે સ્ટેટમેન્ટની વેલ્યુ ફોલ્સ હોય ત્યારે. ધેન ફોર એની ડી બિલોંગ્સ ટુ ડી બોથ પી ઓફ ડી એન્ડ ક્યુ ઓફ ડી આર ફોલ્સ. ઓકે, આ ઓર સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ ક્યારે થશે? જ્યારે બંને સ્ટેટમેન્ટ ફોલ્સ હોય ત્યારે. હવે ડી બિલોંગ્સ ટુ ડી માટે પી ઓફ ડી ઓર ક્યુ ઓફ ડી ફોલ્સ થશે બધી વેલ્યુઝ માટે. ઓકે, તો ઓર સ્ટેટમેન્ટ ફોલ્સ ક્યારે થાય? જ્યારે બંને સ્ટેટમેન્ટ ફોલ્સ હોય ત્યારે. સો ફોર એની ડી બિલોંગ્સ ટુ ડી, ઓર વી કેન સે ફોર ઓલ ડી બિલોંગ્સ ટુ ડી, બોથ પી ઓફ ડી એન્ડ ક્યુ ઓફ ડી આર ફોલ્સ. ધેર ફોર, હવે બધા ડીની વેલ્યુ માટે પી ઓફ ડી અને ક્યુ ઓફ ડી ફોલ્સ છે. સો એક્ઝિસ્ટેન્શિયલી ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ પણ ફોલ્સ થશે. સો ધેર ફોર એક્સ, ધેર એક્ઝિસ્ટ એક્સ પી ઓફ એક્સ ઇઝ ફોલ્સ એન્ડ ધેર એક્ઝિસ્ટ એક્સ ક્યુ ઓફ એક્સ ઇઝ ફોલ્સ. હવે આ બંનેની વેલ્યુ ફોલ્સ હોય તો એ બે વચ્ચેનું ડિસજંકશન પણ ફોલ્સ થાય. હેન્સ ધેર એક્ઝિસ્ટ એક્સ પી ઓફ એક્સ ઓર ધેર એક્ઝિસ્ટ એક્સ ક્યુ ઓફ એક્સ ઇઝ ઓલ્સો ફોલ્સ. ઓકે, તો ફોલ્સથી સ્ટાર્ટ કર્યું હતું આપણે, ફોલ્સથી સ્ટાર્ટ કર્યું હતું, તો આ બાજુનું સ્ટેટમેન્ટ પણ આપણને કેવું મળ્યું? ફોલ્સ મળી ગયું. ઓકે, તો બંને સ્ટેટમેન્ટની વેલ્યુ ફોલ્સ છે તો એને બાયકન્ડિશનલ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ થાય છે. ઓકે, તો બધી પોસિબિલિટી માટે ટ્રુથ વેલ્યુઝ આપણને કેવી મળે છે? ટ્રુ મળે છે. ઓકે, સો ધીસ પ્રૂવ્સ દેટ
This statement, there exists x, p of x or q of x, double implies there exists x, p of x or there exists x, q of x is a tautology. Okay, last statement આપણું tautology થાય છે. હવે tautology થાય છે તો આ બંને statement logically equivalent થાશે. Okay, now there is another example number C. Okay, example number C માં આમાં હું conjunction or disjunction હતું બે statement નું. હવે example number C માં શું છે? Conjunction છે બે statement નું. Same method follow કરશું. Okay, so example number C શું છે? For all x, p of x and q of x is logically equivalent to for all x, p of x and for all x, q of x. Same method follow કરીએ. Suppose that for all x, p of x and q of x is true. Okay, હવે આ statement true છે, universal statement true હોય. So then for all d belongs to d, p of d and q of d is true. હવે conjunction true ક્યારે થાય? જ્યારે બંને statement સાચા હોય ત્યારે. Okay, so p of d is true for every d belongs to d and q of d is true for every d belongs to d. બધા d માટે p of d અને q of d ની વેલ્યુ true મળશે. Okay, so existentially quantified statement શું થશે? For all x, p of x is true and for all x, q of x is true. Sorry, universal quantified statement. Okay, તો હવે આ બધા d ની વેલ્યુ માટે આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. ઓકે, તો યુનિવર્સલ ક્વોન્ટિફાઈડ સ્ટેટમેન્ટ ફોર ઓલ x p x ઇઝ ટ્રુ એન્ડ ફોર ઓલ x q of x ઇઝ ટ્રુ, આ બંને સાચા થશે. ઓકે, હવે આ બંને સાચા છે તો એનું કન્જક્શન પણ સાચું થશે. સો ફોર ઓલ x p of x એન્ડ ફોર ઓલ x q of x ઇઝ ઓલસો ટ્રુ. ઓકે, તો ટ્રુથી સ્ટાર્ટ કર્યું તો ટ્રુ મળી ગયું અહીંયા. ઓકે, તો બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ ટ્રુ થશે. હવે ફોલ્સ થી સ્ટાર્ટ કરીએ. ઓકે, સો સપોઝ દેટ ફોર ઓલ x p of x એન્ડ q of x ઇઝ ફોલ્સ, આની વેલ્યુ ફોલ્સ છે, ધેન p of d એન્ડ q of d ઇઝ ફોલ્સ. હવે યુનિવર્સલ સ્ટેટમેન્ટ ફોલ્સ ક્યારે હોય? કે જ્યારે કોઈ એક વેલ્યુ માટે સ્ટેટમેન્ટની વેલ્યુ ફોલ્સ થાય ત્યારે, એટલીસ્ટ વન વેલ્યુ માટે. Then p of d and q of d is false for some d belongs to d. એટલે કે કોઈ એક વેલ્યુ માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ થશે. ઓકે, હેન્સ ફોર સમ d belongs to d. હવે આ સ્ટેટમેન્ટ કન્જક્શન ફોલ્સ ક્યારે હોય? બેમાંથી કોઈ પણ એકની વેલ્યુ ફોલ્સ હોય અથવા તો બંનેની વેલ્યુ ફોલ્સ હોય ત્યારે કન્જક્શન ફોલ્સ થશે. Then for some d belongs to d, either p of d is false or q of d is false. Either p of d is false or q of d is false. એટલે કે બેમાંથી એકની અથવા બંનેની વેલ્યુ ફોલ્સ હોય ત્યારે જ આપણું કન્જક્શન ફોલ્સ થાય. સો ધીસ ઇમ્પ્લાઇઝ દેટ આઈધર ફોર ઓલ x p x ઇઝ ફોલ્સ, એટલે કે આનું યુનિવર્સલ સ્ટેટમેન્ટ ફોલ્સ થશે કારણ કે એક વેલ્યુ માટે ફોલ્સ છે એટલે, ઓર ફોર ઓલ x q x ઇઝ ફોલ્સ. ઓકે, તો આ બંનેની વેલ્યુ કેવી મળી? ફોલ્સ મળી. આઈધર ઓર, અથવા તો આ ફોલ્સ હશે અથવા તો આ ફોલ્સ હશે. હવે આ બંનેમાંથી એકાદું તો ફોલ્સ હોવાનું જ છે. સો વી ઓબટેન ધેટ ધ કન્જક્શન ઓફ ફોર ઓલ એક્સ પી એક્સ એન્ડ ફોર ઓલ એક્સ ક્યુ એક્સ ઇઝ ફોલ્સ. એ બંનેનું કન્જક્શન કેવું મળી ગયું? આપણને ફોલ્સ મળી ગયું. કે તો ફોલ્સથી સ્ટાર્ટ કર્યું હતું તો આપણને રાઇટ હેન્ડ સાઈડનું કન્જક્શન કેવું મળ્યું? ફોલ્સ મળ્યું. So this show that this biconditional statement for all x, px and qx double implies for all x, px and for all x, qx is a tautology. Okay, tautology બની ગઈ. Okay, હવે આ biconditional statement tautology છે તો this both statement are logically equivalent. Okay, so this both statement are logically equivalent. Okay, so this is enough for this lecture. And in next lecture, we will continue some more miscellaneous example of tautology. Okay, thank you.